पंचमहाल जिला हालोल खाते यूथ कांग्रेस द्वारा आवेदन पत्र आपीने रजूआत कराई छे। पेट्रोल डीजल ना वधारानी भावनी सरकारनी नीतिनो विरोध दर्शाववामां आव्यो। રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની વસ્તુમાં થઈ રહેલા અસહ્ય ભાવ વધારાને પરત ખેંચવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। કોરોના મહામારી સામે જંગ લડતી પ્રજા આર્થિક રીતે ભાંગી પડી છે તેવામાં સરકાર દ્વારા આર્થિક સહાયના જે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે તેનો લાભ સામાન્ય પ્રજાને નથી મળતો। તેવામાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ આવી તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર ટેક્સ નાખી કરવામાં આવેલ ભાવ વધારો પરત ખેંચવામાં આવે, કપરા સમયમાંથી પસાર થઈ રહેલી રાજ્યની પ્રજા ઉપર વધારાનો આર્થિક બોજો ઊભો ન થાય તે માટે રાજ્ય સરકારે પગલાં લેવા જોઈએ। રાજ્ય સરકાર પોતાની ફરજ ભૂલી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર વધારાનો આર્થિક બોજ ઊભો કરી રહી હોય ત્યારે આવા ભાવ વધારા પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું। સરકાર દ્વારા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી લોકડાઉન ચાલેલ છે અને હાલ અનલોક ચાલુ કરેલ છે, એ સમયગાળા દરમિયાન લોકડાઉનમાં લોકોને વેપાર ધંધો ન મળતા એમની આર્થિક સ્થિતિ ખૂબ જ સંકટમય હોવાથી અનલોક 1 ખુલ્યા પછી જ્યારે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 10 દિવસમાં 8-9 રૂપિયાનો સતત વધારો કરવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ જ ઓછો હોવા છતાં નિયંત્રણમાં હોવા છતાં પણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારી રહ્યો છે, જે પ્રજા સાથે ઉઘાડી લૂંટ છે। તો આજરોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ ભાવ વધારો તુરંત જ પાછો ખેંચી અને પ્રજાને રાહત આપો, નહીં તો કોંગ્રેસ પક્ષ આના માટે આગામી સમયમાં આંદોલન કરશે। પુષ્પેન્દ્ર રાઠોડ, GTV ન્યૂઝ, હાલોલ।